આપણા વડીલ છે. પણ દુર્ભાગ્ય વાત એ છે, રિટાયર્ડ થઈ ગયેલા માટે ધોળા આવેલા હોય, એ ચાર રસ્તે બેઠા બેઠા તીન પત્તી રમતા હોય, પત્તે રમતા હોય, ઉલ્લી ઉલ્લી મીંડી નાખતા હોય, લે મીંડી. આને ભજન કરવાની જરૂર છે, કારણ કે વધારાનો સમય વીધો છે, ભગવાને આપ્યો છે માત્ર ને માત્ર ભજન કરવા માટે. આ કોરોના ત્રીજી લહેરમાં જીવતા રાખ્યા છે ને, એ દ્વારકાધીશ ઠાકુરની ઈચ્છા છે. આ ઋણ ભગવાનનો આપણો જીવન પર્યંત રહેશે, જે વર્તમાન સમયમાં જેટલું જીવિત શરીર છે બધાનું. બાકી આપણી કરતા પણ સારા સ્વાસ્થ્ય વાળા આપને છોડીને વ્યા ગયા છે. ભગવાને આપણે જીવતા રાખ્યાની પાછળ કંઈક તો પ્રયોજન છે. વડીલ તરીકેનું ધર્મ, વડીલ તરીકેનું કર્તવ્ય સમજો. મહત્વપૂર્ણ એ જ વાત છે કે ક્યારે પણ પરિવારના સભ્યોમાં મતભેદ ન કરે વડીલ. અને જ્યારે જ્યારે મતભેદ કરવાનું શરૂ થઈ જશે, એ પરિવારોમાં તિરાડ પડવા મળશે, એમાં સ્નેહ નીકળી જશે, પ્રેમ નીકળી જશે, ખાલી દેખાવ પૂરતો પ્રેમ રહેશે. વ્યવહાર, જેને આપણે શું કહીએ, વ્યવહાર, આ શબ્દ બહુ અઘરો છે. આ જગતમાં આપણે બધે વ્યવહાર નિભાવવા જઈએ છીએ, પણ જેને જન્મ આપ્યો છે ને, જેને શ્વાસ આપી છે ને, જીવનની બધી વસ્તુ આપી છે ને, એ દ્વારકાધીશ કનૈયાનો વ્યવહાર આપણે ક્યારેય નિભાવ્યો નથી.